પદયાત્રીઓ દૂર દૂરથી શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દાદાને શીશ ઝુકાવવા માટે શિવ ભક્તોની બહોળી સંખ્યામાં પહોંચી રહ્યા છે. શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય અને વરસાદી માહોલ ઓછો હોય ત્યારે શ્રાવણ માસમાં સોમનાથ દાદાના દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પદયાત્રીઓ માટે સેવા ભાવિકો દ્વારા ફરાર, ચા પાણી, નાસ્તા, કોફી અને જમવા માટેના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. તેમાં એક મુંબઈથી આવતા સેવાભાવી લાભુ દાદાજીને દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાસલી નજીક હાઈવે ઉપર પગપારા આવતા યાત્રિકો માટે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. તેમાં બહોળી સંખ્યામાં પદયાત્રીઓ પ્રસાદીનો લાભ લે છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દાદાને દર્શને લાખો ભાવિકો આવી રહ્યા હોય છે ત્યારે એમાં પદયાત્રીઓની સંખ્યા પણ હજારોમાં જોવા મળતી હોય છે. ત્યારે બોમ્બેથી એક સેવાભાવી દાદા એટલે કે લાભુ દાદા છેલ્લા 21 વર્ષથી પૂર્ણ થયા અને 22મા વર્ષમાં યાત્રિકો માટે ચા, પાણી, કોફી અને જમવાની વ્યવસ્થા આ સેવાભાવી દ્વારા કરવામાં આવે છે. વેરાવળ કોડીનાર હાઈવે પ્રાચલી ગામ નજીક દૂર દૂરથી એટલે કે ભાવનગર, મહુવા, ઉના, કોડીનાર સાઈડથી આવતા પગયાત્રીઓ માટે સ્ટોલ ઊભો કરી અને હજારો પદયાત્રીઓને પ્રસાદી આપી અને ધન્યતા અનુભવે છે. ત્યારે યાત્રિકો સોમનાથ દાદાના દર્શન માટે દૂર દૂરથી આવી રહ્યા છે. યાત્રિકો દ્વારા સોમનાથ દાદાને પ્રાર્થના કરવામાં આવે છે. અમારા દેશમાં શાંતિ સમૃદ્ધિ રહે તેવી સોમનાથ દાદાને પ્રાર્થના કરી અને તેને સોમનાથ દાદાના આશીર્વાદ લઈ રહ્યા છે. મુંબઈના સેવાભાવી દાદા એવા લાભુ દાદા સાથે સુરત, બરોડા, અમદાવાદ, ભાવનગરથી અનેક સેવાભાવીઓ સાથે આવે છે અને પાંચલી ગામે આજુબાજુના ગામડાઓમાંથી પણ જવાબ સેવાભાવી ભક્તજનો દ્વારા આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર મળી રહે છે. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ.